આજે એકવીસ જુલાઈનો દિવસ અને આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે એ હું આપને બતાવીશ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે મારી પાછળ જે મેપ જોઈ રહ્યા છો એના આધારે હું આપણે બતાવીશ કે કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ આજે બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યાની આસપાસ પડી શકે છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે ચોમાસું સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સક્રિય થયેલી છે અને હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે તો આ તમે જોઈ શકો છો નલિયા લખપત અને કચ્છનો જે મોટા ભાગનો જે આ વિસ્તાર છે ત્યાં આજે ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ આ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે જે મધ્ય ગુજરાત તરફથી આવે છે આટલો પટ્ટામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે જેમાં મહેસાણા રાધનપુર થરાદ વિરમગામ અમદાવાદ ધોડકા નડિયાદ વડોદરા ખંભાત બોડેલી આ વિસ્તારોમાં પણ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ત્યારબાદ આ જે ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ આજે થઈ શકે છે તો આ જે વિસ્તારો મેં આપને બતાવ્યા છે તેમાં આજે ધોધમાર વરસાદની સંભાવના છે ત્યારબાદ આ બોટાદ ભાવનગર જસદણ રાજકોટ મોરબી જામનગર અને ભાણવડ આ જે વિસ્તારો તમે જે જોઈ રહ્યા છો એમાં પણ મધ્યમથી ભારે વરસાદ આજે થઈ શકે છે ત્યારે મહુવા અને ઉના વિસ્તારમાં પણ આજે વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ થશે આજે વારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ છે કે જેમાં વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે કચ્છના લખપત અને નલિયામાં પણ ધોધમાર વરસાદની આજે સંભાવના દેખાઈ રહી છે હવે હવામાન વિભાગ જે આપણને કહી રહ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો આ જે વિસ્તારો તમે જોઈ રહ્યા છો જેમાં વલસાડમાં રેડ એલર્ટ છે આજે અને ઓરેન્જ એલર્ટમાં અમરેલી ભાવનગર સુરત નવસારી અને ડાંગ આ પાંચ જે જિલ્લા છે એમાં ઓરેન્જ એલર્ટ અપાયેલું છે વલસાડમાં રેડ એલર્ટ અપાયેલું છે જ્યારે યલો શેડ તમે જે જોઈ રહ્યા છો અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મોટાભાગના જે વિસ્તારો તમે જોઈ રહ્યા છો યલો ઓરેન્જ અને રેડ આ તમામ વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે કે ત્રણ ઇંચથી લઈને છ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે બાકીના જે વિસ્તારો છે તેમાં મધ્યમ વરસાદની સંભાવના રહેશે તો આજે લગભગ દસ થી બાર જેટલા જિલ્લાઓ છે કે જેમાં ભારે વરસાદની સંભાવના છે